नमस्कार, न्यूज लाइव में आपનું સ્વાગત છે. નિહાલ સુપ્રથમ વાત કરી એક મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. ચૂંટણી લક્ષી સમાચાર, ઇલેક્શન સ્પેશિયલ સમાચાર, જેની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ટિકિટ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે ડીસાની બેઠક જાહેર કરતા જ પાર્ટીમાં અસંતોષ વ્યાપ્યો છે તેવું સામે આવ્યું છે. ત્યારે એક સાથે 15 જેટલા નેતાઓએ રાજીનામા ધરી દીધા છે. જી હા, પૂર્વ ધારાસભ્યના પુત્રને ડીસાથી ટિકિટ આપવામાં આવી અને તેને લઈને ગોવાભાઈના પુત્રને ટિકિટ આપવામાં આવી અને તેને લઈને અસંતોષની લાગણી છે તે પેદા થઈ છે તેવું સામે આવ્યું છે. જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે, ડીસા બેઠકની ટિકિટમાં મુદ્દે સિનિયર નેતાઓ છે તે ભડક્યા છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રકાશ, મહત્વપૂર્ણ છે કે ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી જેમાં ડીસાથી જે નામ આવ્યું તેને લઈને ક્યાંક કાર્યકરોમાં અસંતોષ છે, શું છે વિગત? નિહાલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કંઈક ને કંઈક કોંગ્રેસમાં કકળાટ સામે આવતો હોય છે. આવી જ ઘટના જ્યારે બનાસકાંઠામાં સામે આવી છે. ગઈકાલે જે ટિકિટની યાદી જાહેર કરવામાં આવી એમાં એની અંદર ડીસાના એક ઉમેદવારનું જે નામ જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને કંઈક ને કંઈક કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યું છે. કોંગ્રેસે ડીસા શહેરની જે બેઠક જાહેર કરતો જેને કારણે પાર્ટીના જે કાર્યકર્તા એમાં અસંતોષ સામે આવે છે. જો વાત કરવામાં આવે ડીસા બેઠકની તો ડીસા બેઠકમાં ગોવાભાઈ સતત જીતતા આવ્યા હતા અને આ વખતે એમના પુત્રને જ્યારે ટિકિટ આપવાની વાત કહી શકાય કે જે પ્રમાણે માંગ કરવામાં આવી છે કે નામ બદલવામાં આવે. ચોક્કસ નિહાલ, આ લોકોની જે માંગ છે કે કંઈક ને કંઈક એક જ પરિવારને ટિકિટ ના આપવામાં આવે. પણ આજે ગોવાભીની વાત કરવામાં તો ગોવાભીની કામગીરી સતત સારી છે. એમનો જે દીકરો તે કંઈક ને કંઈક એક્શનમાં હતો એટલે એવું કહી શકાય કે કોંગ્રેસમાં મજબૂત રીતે હતો અને પક્ષે યોગ્ય રીતે નિર્ણય લઈને જ કંઈક ને કંઈક એમને ટિકિટ આપવામાં આવી હતી. પણ કેટલાક લોકોને આ વસ્તુ ન ખટકતા એમને આ રીતે દબાવવાની કોશિશ કરી છે. પ્રકાશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.